एकदम चटपटू यमी अने जल्दी थी बनी जातू एवं सूरतनू स्ट्रीट फूड एटले के सुरती लोचो। आ लोचो बनावो एकदम सहेलो छे अने घरमां ज रहेली वस्तुमांथी आरामथी बनी जाय छे। तो तमे पण घरे आ रीतना इन्स्टंटली कंईक चटपटू खावानुं मन थाय त्यारे जरूरथी बनावजो। हेलो फ्रेंड्स, वेलकम टू माई चेनल। तो आज आपणे बनावीशुं सूरतनो प्रख्यात सुरती लोचो। आ लोचो बनावा माटे आपणे कई कई वस्तु लीधी छे स्पेशली ए जोई लईए, अने साथे साथे हूँ तमने लोचानी चटणी અને લોચો મસાલો જે આવે છે એ પણ બનાવીશું। તો ચલો આપણે કઈ કઈ વસ્તુઓ લીધેલી છે સૌથી પહેલાં એ જોઈએ। સુરતી લોચો બનાવવા માટે એક મોટો કપ ચણાની દાળ લીધેલી છે અને સાથે સાથે બે ચમચી જેટલી અડદની દાળ અને બે ચમચી પોહા લીધેલા છે, જે અહીંયા મેં ચોખાના પોહા લીધેલા છે। આ બધી વસ્તુ એટલે કે ચણાની દાળ અને અડદની દાળ બંનેને એક મોટા બાઉલમાં એડ કરી અને ખૂબ જ સરસ રીતના પહેલાં વોશ કરી લેવી। એકવાર સરસ રીતના વોશ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં પાણી એડ કરી અને મિનિમમ 4-5 કલાક રહેવા દેવાની છે। દાળ અને ચણાની દાળ અને અડદની દાળ બંને 5-6 કલાકમાં ખૂબ સરસ રીતના પલળી જાય ત્યારે આપણે તેને ક્રશ કરીશું અને સાથે સાથે આપણે ચોખાના પૌવાને 1/2 કલાક પહેલાં ક્રશ કરવાના, જેથી કરીને એકદમ લોંદો પણ ન થઈ જાય અને આ બધી વસ્તુ સાથે સરસ પીસાઈ પણ જાય। હવે 4-5 કલાક થઈ ગઈ છે તો મેં 1/2 કલાક પહેલાં પૌવા પણ પલાળી દીધેલા અને હવે આપણે ચણાની દાળ ચેક કરી લઈએ કે સરસ રીતના પલળી ગઈ છે કે નહીં। ફ્રેન્ડ્સ, જનરલી જો 1-2 કલાકની અંદર તમારે ઇન્સ્ટન્ટલી લોચો બનાવવો હોય તો ગરમ પાણીમાં પણ આ દાળ આરામથી પલળી જશે અને ઓલમોસ્ટ આ પલળીને જે આપણે પલાળી હતી એના કરતાં ડબલ થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો આરામથી નખથી તૂટી જાય છે, તો આપણી દાળ ખૂબ સરસ અહીંયા પલળી ગઈ છે। હવે આપણે દાળનું પાણી કાઢી અને એક મિક્સર જારમાં એડ કરી દઈશું। અહીંયા આપણે પાણીની જરૂર પડશે તો મિનિમમ 1-2 ચમચી જ એડ કરવાનું છે, પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે આમાં દહીં એકદમ ખાટું ઉમેરીશું અને જનરલી જો ઘરમાં ખાટું દહીં ના હોય તો જ્યારે તમે આ દાળને પલાળો ત્યારે એક મોટું બાઉલ ભરીને દહીં સાઈડમાં રાખી દેવું અથવા તો આની ઉપર જ ઢાંકીને રાખી દેવું, જેથી કરીને બિલકુલ યાદ રહે કે આ દહીં આપણે આના માટે જ ખાટું કરવાનું છે। હવે સાથે સાથે 1/2 કલાક પહેલાં પલાળેલા પૌવા પણ હું આમાં એડ કરી દઈશ। પૌવા ઓલમોસ્ટ પાણી શોષી લેશે એટલે આપણેમાંથી પાણી નિતારવાની કાંઈ પણ ઝંઝટ નહીં રહે। આમાં એપ્રોક્સિમેટ તમારે 3-4 ચમચી જેટલું દહીં અને જો સાથે પાણી પણ દહીંમાં રહેલું હોય તો એ જ એડ કરી દેવું, તો બીજું પાણી ઉમેરવાની પણ અહીંયા બિલકુલ જરૂર નથી। હવે દહીં અને દહીંમાં રહેલું પાણી એડ થઈ જાય એટલે ખૂબ જ સરસ એવું બેટર આપણે રેડી કરી લેશો। મિનિમમ 1-1.5 મિનિટ તમે મિક્સરને ચર્ન કરશો એટલે આરામથી આપણું બેટર તૈયાર થઈ જશે। હું તમને એની કન્સિસ્ટન્સી પણ અહીંયા હાથ વડે બતાવીશ, એકદમ દરદરું પણ નહીં અને બિલકુલ ઝીણું પણ નહીં, એવું દળાવવું જોઈએ। તો ચલો આપણે તેને મોટા બાઉલમાં કાઢી લઈએ। અત્યારે આપણી આગળ ફક્ત ને ફક્ત પલળેલી દાળ જ આપણે પીસેલી છે, આપણે તેને મિનિમમ 5-6 કલાક માટે આથો આવવા દેવાનો છે। તો તમે જોઈ શકો છો આપણું બેટર ફૂલીને એકદમ સરસ થઈ ગયું છે, તો તમારે ઓછામાં ઓછું 4-5 કલાક તો આથો આવવા જ દેવાનો। હવે આપણે આમાંથી લોચાનું બેટર પરફેક્ટ પાણીના માપ સાથે કઈ રીતના તૈયાર કરવું એ જોઈ લઈએ। આપણે જેટલું બેટર લેશું એના માટે 1 કપ મેઝરિંગ માટે રાખી દઈશું। મેં અહીંયા 2 કપ જેટલું બેટર લીધેલું છે અને સામે એટલું જ હું પાણી એડ કરીશ। તો ફ્રેન્ડ્સ, એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે લોચા માટેનું પરફેક્ટ પાણી ખૂબ જ મેટર કરે છે, એટલે કે 2 કપ લોચાનું બેટર છે તો સામે આપણે 2 કપ પાણી એડ કરીશું અને જે મેં અહીંયા વધેલું 1 કપ બેટર બતાવ્યું તેને તમે ફ્રીઝમાં મિનિમમ 2-3 દિવસ સ્ટોર કરી શકો છો। હવે જે મેં બતાવ્યું એમ 2 કપ બેટરમાં આપણે પહેલાં કયો કયો મસાલો એડ કરવો એ જોઈ લઈએ। મેં અહીંયા 2 તીખા મરચાં ક્રશ કરીને એડ કરેલા, ત્યારબાદ 1 મોટો ટુકડો આદુનો એડ કરેલો, પછી રેગ્યુલર મસાલાઓમાં થોડી એવી હળદર અને થોડું એવું મીઠું એડ કરેલું, જે તમે અહીંયા સ્વાદ પ્રમાણે નહીં પરંતુ હજી 2 કપ આમાં પાણી આવવાનું છે એટલે એ રીતના એડ કરવાનું। મોટી 1 ચમચી જેટલું મેં અહીંયા તેલ એડ કરેલું અને આપણે થોડું એવું ફ્લફી બેટર બને એ માટે
પિન્ચ ઓફ ઇનો એટલે કે આપણે જે ખાવાનો સોડા અથવા તો કુકિંગ સોડા ઘરમાં જે કોઈ અવેલેબલ હોય એ એડ કરી શકાય. હવે આપણે ખૂબ જ સરસ રીતના આ બેટરને હલાવી લેશું. તમે અહીંયા ચમચાનો હાથનો કાં તો બીટરનો ઉપયોગ પણ કરી શકો છો, જે હેન્ડ બીટર આવે છે. હવે બધી વસ્તુ પરફેક્ટલી મિક્સ થઈ જાય એક સાઈડ ફેટતા જવાનું અને ત્યારબાદ તેમાં બતાવેલું એ રીતના 2 કપ પાણી એડ કરી દેશું. આનું પ્રમાણ હજી હું યાદ કરાવું છું, 1:1 રેશિયો જ રાખવાનો, એટલે કે 2 કપ બેટર સામે 2 કપ પાણી એડ કરવાનું. અને અત્યારે એવું લાગે કે બેટર ખારું છે પણ 2 કપ પાણી એડ કરશો એટલે બેટર પરફેક્ટલી બની જશે. અને આપણે જે સુરતી લોચાનો મસાલો બનાવીશું એમાં પણ આપણે મીઠું અથવા તો સંચર ઉમેરશું એટલે આને બહુ ખારું નથી બનાવવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે 2 કપ પાણી એડ થઈ જાય એટલે ખૂબ જ સરસ રીતના હલાવી લેશું. તમે હલાવવા માટેનું બાઉલ થોડું મોટું લેજો, અહીંયા મારે બાઉલ ઓલમોસ્ટ ફૂલ થઈ ગયું છે. હવે ખૂબ જ સરસ રીતના હલાવી અને આ લોચાનું બેટર પરફેક્ટલી બનાવી લેવું. તો અહીંયા મારું બેટર એકદમ સરસ રીતના બની ગયું છે. હું તમને એની કન્સિસ્ટન્સી બતાવું છું કે કેટલું લિક્વિડ ફોર્મ રાખવાનું, આવી રીતના ચમચા વડે તમે જોઈ શકો છો. તો ચલો હવે આ બેટરને આપણે ઢોકળિયામાં મૂકવાનું છે. તો પહેલાં ઢોકળિયાની પ્લેટને ગ્રીસ કરી અને ફાસ્ટ ફ્લેમ પર ઢોકળિયાને ગરમ થવા મૂકી દઈએ. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ પ્લેટને ગ્રીસ કરી અને એને પણ ભેગી 5 મિનિટ ગરમ થવા માટે ઢોકળિયાની અંદર મૂકી અને ઢોકળિયાને આપણે બંધ કરી દઈશું, જેથી કરીને પ્લેટ પણ ખૂબ સરસ રીતના ગરમ થઈ જાય. તો ચલો 5 મિનિટ પછી હવે આપણે ઢોકળિયામાં બેટરને પાથરી દઈએ. ઢોકળિયાની થાળી ઓલમોસ્ટ બધાની સરખી જ હોય છે તો બેટર આ પ્રમાણે પાથરવું. મિનિમમ અહીંયા 2 થી 2.5 ડોયા એડ કરવા. આ બેટરને ઢોકળા જેવું જાડું બિલકુલ નથી પાથરવાનું અને એકદમ પતલું લેયર પણ નથી પાથરવાનું, તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો. ફ્રેન્ડ્સ, મેં અહીંયા લોચાની ટોટલ 2 થાળી ઉતારેલી, જેમાં એક ઉપર મેં ચટણી સ્પ્રિંકલ કરેલી અને તીખાનો ભૂકો પણ અને એક પ્લેન કરેલી. તો તમે તમારી અનુકૂળતા મુજબ એનું પ્રમાણ ઓછું વધુ અથવા તો ન એડ કરવું હોય તો ન પણ કરી શકો, કારણ કે લોચાના મસાલામાં ઓલરેડી આપણે ચટણી ઉમેરીશું જ. હવે લોચા ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં સૌથી પહેલાં મેં અહીંયા ધાણા ભાજી એડ કરેલી અને સાથે સાથે જે મેં આગળ મરચાં ક્રશ કરેલા એમાંથી 1 મરચું મેં બચાવી રાખેલું એ એડ કરી દીધું અને થોડું એવું લીંબુ, જે આપણે સ્વાદ અનુસાર રેગ્યુલર લીલી ચટણી બનાવતા હોઈએ એમાં એડ કરતા હોઈએ એટલું જ એડ કરી દેવાનું. સાથે સાથે મેં અહીંયા મીઠું, શેકેલ જીરાનો પાવડર અને માંડવીના બી એડ કરેલા. તમે આમાંથી કોઈ પણ વસ્તુ એડ અથવા તો સ્કીપ કરી શકો. થોડી એવી શુગર એટલે કે ખાંડ પણ ઉમેરેલી. જનરલી લોચાની ચટણી બનાવવા માટે ખમણ ઉમેરવામાં આવે છે, પણ જો ઘરમાં ખમણ ન હોય તો મેં કીધું એમ લાસ્ટમાં તમે એકવાર આટો ફેરવી અને માંડવીના બી પણ એડ કરી શકો. તો ચલો આપણે પહેલાં ચટણી બનાવી લઈએ. તો આપણી લીલી ચટણી પણ તૈયાર છે, જેને આપણે લોચો ચટણી કહીએ. લોચો સર્વ કરતી વખતે જો જાડી ચટણી પસંદ હોય તો એમ, અથવા તો આમાં થોડી એવી છાશ અથવા તો પાણી એડ કરીને આછી કરી અને સર્વ કરી શકાય. હવે આપણે લોચાનો મસાલો બનાવી લઈએ. એના માટે સૌથી પહેલાં અગેન હું અહીંયા નાની 2 ચમચી જેટલું શેકેલું જીરું લઈશ. ત્યારબાદ 1 ચમચી જેટલો તીખાનો ભૂકો લઈશું. ત્યારબાદ આપણે આપણા ઘરમાં અવેલેબલ હોય તો આમચૂર પાવડર અથવા તો કોઈ પણ ચાટ મસાલો લઈ શકાય. ત્યારબાદ આપણે તેમાં થોડું એવું મીઠું અથવા તો સંચર એડ કરી દઈશું અને લાસ્ટમાં કાશ્મીરી મરચું અથવા તો અગેન ઘરમાં જે મરચું અવેલેબલ હોય એ એડ કરી અને બધી વસ્તુને ખૂબ સરસ રીતના મિક્સ કરી દઈશું. જો આમ ચમચીથી ન ભાંગતું હોય તો આવી રીતના હાથથી મસરી અને લોચાનો મસાલો સરસ રીતના તૈયાર કરી લેવો. તો રેડી છે લોચાનો મસાલો પણ. તો ચલો આપણે લોચાની પ્લેટને જોઈ લઈએ કે ખૂબ સરસ રીતના બની ગઈ છે કે નહીં. ફ્રેન્ડ્સ, આમાં ઢોકળા જેટલું એક્સપેક્ટ ન કરતા કે એકદમ બહાર પ્લેન જ ચાકુ આવે, કારણ કે આ લોચો થોડો એવો સ્ટીકી જ હોય છે, ઢોકળાની જેમ ખૂબ ફ્લફી નથી હોતો. તો અહીંયા તૈયાર છે આપણું લોચો. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી અને ગરમાગરમ ચટણી અને લોચા મસાલા સાથે સર્વ કરીએ. સાથે સાથે તમારા ઘરમાં જો સેવ અવેલેબલ હોય, દાડમના બી છે, ડુંગળી છે અથવા તો ધાણા ભાજી છે, તેવી દરેક વસ્તુ એડ કરી અને લોચાના સ્વાદને ઓર વધારી શકાય. તો ચલો આપણે આનું પ્લેટિંગ કરીએ.
છે ને એકદમ યમ્મી ચટપટું અને જ્યારે કંઈક સ્પાઈસી ખાવાનું મન થાય ત્યારે એકદમ સુરતનો પ્રખ્યાત ત્યાં મળે એવો જ લોચો તો તમે ઘરે જરૂરથી બનાવજો અને જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને બાજુમાં આપેલ બેલ બટનને જરૂરથી પ્રેસ કરજો અને એઝ યુઝ્યુઅલ રેસીપી સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ જોડે જરૂરથી શેર કરજો થેન્ક યુ સ્ટે સેફ